છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખના સત્કાર સમારોહ સહિત શહેર અને તાલુકા ભાજપ પેજ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી વિધાનસભાની ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર વિધાનસભા બેઠકના પ્રભારી, જિલ્લા પ્રભારી સહિત તમામ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર ભાજપ પ્રમુખનો સત્કાર સમારોહ યોજાયો। ભાજપ પેજ સમિતિની બેઠક યોજાઈ, ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી। છોટાઉદેપુર નગર અને તાલુકાના સંગઠનની આજની બેઠક હતી, ચૂંટણી સામે છે। કોંગ્રેસના ભ્રષ્ટાચાર જે પ્રકારે આપણે રોજે રોજ જોઈ રહ્યા છે, એમના આગેવાનો અને સરકારના મંત્રીઓ કોંગ્રેસના કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને ભ્રષ્ટાચારમાં જે પ્રકારે ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જેલમાં જઈ રહ્યા છે, આ બધી જ માહિતીથી આ જિલ્લાના લોકોને વાકેફ કરવા માટે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો એકડો નીકળી જાય એના આયોજનના ભાગરૂપે આજે આ તાલુકા અને શહેરની મિટિંગ હતી। સાથે સાથે અમારા જિલ્લામાં નવા વડાયેલા પ્રમુખ સન્માનનીય ઉપેન્દ્રભાઈ રાઠવાજીનો સન્માન કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત હતા અને એમણે પણ જિલ્લાને મજબૂત કરવાની આજે ખાતરી આપી છે। ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય મંડળની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પેજ સમિતિને લગતા આગળના કાર્યક્રમો અંગેનું માર્ગદર્શન અમારા જિલ્લા પ્રભારી રમેશભાઈ મિસ્ત્રી અને જિજ્ઞાસાબેન શેઠ દ્વારા આપવામાં આવ્યું, તથા સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના ચોથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને જે જવાબદારી આપી એ જવાબદારી સંદર્ભમાં મારું સન્માન અને શુભેચ્છા પાઠવવામાં આવી અને કાર્યકરોએ એકસાથે એક થઈને કટિબદ્ધ થઈને સંકલ્પ લીધો કે ભારતીય જનતા પાર્ટીમાં 3-3 ભારતીય જનતા પાર્ટીની સીટો જીતીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરીશું। અસ્તુ ભારત માતા।